हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। वेलकम टू एचपीकेस ऑनलाइन एजुकेशन। आपणे छेल्ला केटलाक लेक्चरथी ग्रामर शीखी रह्या छीए अने मैं तमने लास्ट लेक्चरमां कह्युं हतुं के आपणे हवे पछीना लेक्चरमां टेस्ट लेवाना छीए। तो आजे आपणे टेस्ट वन हेव हेज अने प्रेपोजिशननी लईशुं। आपणे बे टेस्ट लेवाना छीए, तो बन्ने टेस्टमां आपणे थोड़ू थोड़ू डिवाइड करीशुं, प्रेपोजिशन, हेव हेज अने आर्टिकल। हवे आजनी टेस्टमां आपणे फिलिंग ध ब्लेंक्स पहेली छे, हूँ तमने वाँचीने संभळावुं छुं, तमारे ध्यानथी तेने जोवानी छे अने योग्य आंसर तेमां लखवानो छे। तो फिलिंग ध ब्लेंक्स, एमां पहेली छे केतनभाई रीच ऑफिस डैश 9 o'clock। અહીં સમયનો ઉલ્લેખ થયો છે, તમને ખબર જ છે શું લખવાનું છે, આ ટેસ્ટ છે એટલે હું જવાબ નહીં કહું તમને, તમારે વિચારીને તેમાં યોગ્ય આન્સર લખવાનો છે। ત્યારબાદ ધેર આર 4 cows ડેશ ધ ટ્રી। અહીં તમારે હેવ હેઝ અથવા પ્રેપોઝિશન્સ, ગમે તે વસ્તુ યોગ્ય જે હોય તે મૂકીને ખાલી જગ્યા પૂરવાની છે। પણ મેં પહેલાં પણ કહ્યું હતું તે રીતે તમારે આ પ્રેપોઝિશન લખેલું જે છે અહીં એવું જ સીધું ખાલી જગ્યામાં નથી લખવાનું। પ્રેપોઝિશન તમને ખબર છે કયા છે, આપણે 5 પ્રેપોઝિશન શીખી ગયા છીએ, ઇન, ઓન, અંડર, નિયર અને એટ। તેમાંથી કોઈ પણ યોગ્ય પ્રેપોઝિશન તમારે ખાલી જગ્યામાં લખવાનું છે, અથવા હેવ હેઝ આવતું હોય તો તે લખવાનું છે, બંનેની મિક્સ ખાલી જગ્યા છે। હવે ત્રીજી ખાલી જગ્યા, અ કોટ ઇઝ ડેશ ધ પેગ। કોટ તો તમને ખબર જ છે આપણે પહેરીએ છીએ તે, અને પેગ એટલે ખીંટી। ત્યારબાદ 4 નંબરની ખાલી જગ્યા, દીપિકાબેન ડેશ ન્યૂ પર્સ। ત્યારબાદ 5 નંબરની ખાલી જગ્યા, ડેશ ધે બુક્સ ઇન ધર બેગ્સ। તો તમને ખાલી જગ્યાની શરૂઆતમાં જ આન્સર લખવાનો છે। હવે 6 નંબરની ખાલી જગ્યા, ધ ફ્લાવર્સ આર ડેશ ધ ફ્લાવર વાઝ। ફ્લાવર વાઝ એટલે કે ફૂલદાની, જેમાં આપણે ફૂલ મૂકતા હોઈએ છીએ તેને ફ્લાવર વાઝ કહેવાય છે। ત્યારબાદ 7 નંબરની ખાલી જગ્યા, રિયા એન્ડ કવિતા ડેશ બાસ્કેટ ઓફ ફ્રૂટ્સ। તો અહીં રિયા અને કવિતા બે વ્યક્તિ છે, તમને આન્સર ખબર જ છે શું લખવાનો છે। ત્યારબાદ 8 નંબર, અ ટીચર ઇઝ ડેશ ધ બ્લેકબોર્ડ। ત્યારબાદ 9 નંબર, લુક ડેશ ધ પિક્ચર। મેં તમને કહ્યું હતું પહેલાં પણ લુક શબ્દ આવે એટલે તમારે શું લખવાનું છે। ત્યારબાદ 10 નંબર, માય હાઉસ ઇઝ ડેશ ધ ટેમ્પલ। તમારે આ બધી 10-એ 10 જે ખાલી જગ્યા છે તેમાં યોગ્ય પ્રેપોઝિશન અથવા હેવ હેઝ મૂકીને તે ખાલી જગ્યાને પૂર્ણ કરવાની છે। હવે આપણે આગળનું બીજું પેજ જોઈએ। આ 2 પેજની જે ટેસ્ટ છે તે તમારે ચોખ્ખા અક્ષરે, સરસ સુવાચ્ય અક્ષરે લખવાની છે। તેના આન્સર્સ એટલે કે આન્સર કી છે તે હું આવતા લેક્ચરમાં તમને કહીશ, તે પ્રમાણે તમારે તેને ચેક કરતા જવાનું છે, અથવા મમ્મીને કે પપ્પાને કહેવાનું છે કે આ પ્રમાણે આન્સર કી પ્રમાણે તેને ચેક કરી લે। હવે અહીં છે મેક ઇન્વર્ઝન, એટલે કે તમને ખબર જ છે તેનું શું થાય ગુજરાતી, પ્રશ્ન વાક્ય બનાવો, એ હેવ હેઝથી બનાવવાનું છે। તેમાં પહેલું વાક્ય છે, યુ હેવ કલરફુલ કાઇટ્સ। ત્યારબાદ 2 નંબર, અ ક્લોક હેઝ 2 હેન્ડ્સ। 3 નંબર, યોર બ્રધર હેઝ અ ન્યૂ મોબાઈલ। 4 નંબર, વી હેવ 6 cows એન્ડ 3 buffaloes। 5 નંબર, આઈ હેવ 3 sisters। 6 નંબર, ધ એલિફન્ટ હેઝ 2 big ears।
અને સાત નંબર અ ટ્રાયંગલ હેઝ થ્રી સાઇડ્સ. હવે તમારે આ ખાલી જગ્યા અને મેક ઇન્વર્ઝન બધું તમારે મમ્મી કે પપ્પાને કહેવાનું છે કે તમને એક પેજમાં આગળ પાછળ લખીને આપે અને આન્સર માટેની જગ્યા છોડી દે. તમારે એ પેપર તમારી જાતે મોઢે લખવાનું છે અને મમ્મીને આપી રાખવાનું છે. કાલે જ્યારે આપણે આની આન્સર કી સમજીશું ત્યારે મમ્મીએ કે પપ્પાએ તે આન્સર પ્રમાણે તેને ચેક કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમને ખબર પણ પડી જશે કે આપણે અત્યાર સુધીનું જે ગ્રામર શીખ્યા તેમાં તમને ક્યાં તકલીફ પડે છે, બરાબર ને? તો બધા ફટાફટ નોટને પેન લઈને બેસી જાઓ અને આના જવાબ લખી કાઢો. આવતા લેક્ચરમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી સુરક્ષિત રહો, તમારો ખ્યાલ રાખો. જય એચબીકે અસ્તુ.